ગણેશાય નમઃ. અધ્યાય 15મો. ગ્રહપતિની મદદે મહાદેવ. નંદીશ્વર ઉવાચ. વિશ્વાનર્પત્નિક શ્રુત્વા તન્નર્દેરિતમ તે દેવમ મન્યાનો ભૂદમ વ્રજપાતમ સુદારુણમ. નંદીશ્વરે કહ્યું, નારદે કહેલું પુત્રનું ભાવિ કથન સાંભળી વિશ્વાનરને તેની પત્નીને જાણે વ્રજઘાત થયો હોય એવી દશા થઈ. વિશ્વાનર તો હાય કરતો સુધી ગુમાવી ધરણી પર ઢળી પડ્યો. સુચિસ્મતિ પણ ઘણો વિલાપ કરવા લાગી. રડવાનો અવાજ સાંભળી વિશ્વાનરને ભાન આવ્યું. ત્યાં તો શંકરના અંશથી ઉત્પન્ન થયેલો પુત્ર ગ્રહપતિ તેમની પાસે આવી બોલ્યો, હે માતાજી તથા પિતાજી, નારદજીના વચનથી આપ ભય પામ્યા છો, પરંતુ કાળ મારા પર તેનો કબજો જમાવી શકે તેમ નથી. હવે હું મૃત્યુંજયની આરાધના કરી કાળના કાળ મહાકાળને પણ જીતી લઈશ. આ મારો વચન તમે સત્ય જ માનજો. પુત્રના અડગ વચન સાંભળી વિશ્વાનરે કહ્યું, પુત્ર, તે કાળને હટવાનો ઉત્તમ ઉપાય શોધ્યો છે, પરંતુ શંભુનું શરણ લેવું પણ ઘણું જરૂરી છે. અગાઉ શિલાદ મુનિ 8 વર્ષના પુત્રએ મહાદેવે જ મૃત્યુના મુખમાંથી જતો બચાવ્યો હતો. એટલું જ નહીં, તેને પોતાના સેવક નંદી બનાવ્યો હતો અને એ શંકરે સ્થિર સમુદ્રમાંથી મંથન વખતે નીકળેલું વિષ પણ પ્રેમથી પીધું હતું. માટે તું વિશ્વની રક્ષા કરનાર અવિનાશી પરમાત્મા શંકરને શરણે જા. ગ્રહપતિને માતા પિતાનો આદેશ મળ્યો એટલે તે તેમના ચરણોમાં પ્રણામ કરી એમની પ્રદક્ષિણા કરીને ત્યાંથી નીકળી પવિત્ર કાશી ક્ષેત્રમાં ગયો. જતાની સાથે જ તેણે મણિકર્ણિકાના ઘાટ પર ગઈ ગંગા સ્નાન કરી તરત જ વિશ્વનાથના દર્શન કર્યા અને શિવલિંગ સ્થાપી કાશીમાં 12 વર્ષ સુધી ઉગ્ર તપ કર્યું. ત્યાં જ ઉમાપતિ શંકર પ્રગટ થયા. ગ્રહપતિએ તેમને પ્રેમથી પ્રણામ કર્યા. તારા પર પ્રસન્ન થઈ હું તને આજથી અગ્નિનું પદ આપું છું. હે અગ્ને, તું સૌ દેવોને વરદાન દેનારો થઈશ, તેમજ તું સર્વ જીવાત્માઓની અંદર જઠરગ્નિ રૂપે વિચરીશ. આગળ પર તેને ધર્મરાજા અને ઇન્દ્રરાજની મધ્યમાં દીકપાળે રાજ્યની પ્રાપ્તિ થશે. તે અહીં જે લિંગ સ્થાપ્યું છે તે શિવલિંગ અગ્નિશ્વરનું પૂજન ભક્તિ કરશે. એને કદાપિ વીજળી અને અગ્નિ કાંઈ જ નહીં કરી શકે. જે આ અગ્નિશ્વરની ભાવતી પૂજા કરશે તે કોઈ પણ સ્થળે મૃત્યુ પામશે તો પણ અગ્નિલોકમાં જશે. નંદીશ્વરે આગળ કહ્યું, હે મુને, શિવજીએ પછી ગ્રહપતિના માતા પિતા સમક્ષ અમને દીકપાળ પદે અભિષેક કર્યા અને પોતે એ જ વખતે લિંગના સમાઈ ગયા. હે તાત, આ પ્રમાણે મેં તમને શિવજીના ગ્રહપતિ નામના અગ્નિ અવતારનું વિસ્તારપૂર્વક વર્ણન કહ્યું. જે મનુષ્ય કોઈ મૃતકનો શ્રદ્ધાપૂર્વક અગ્નિ સંસ્કાર કરે તેને અગ્નિલોકમાં પ્રસન્નતા થાય છે. એથી અગ્નિપાવક કહેવાય છે કે દરેક અપવિત્ર વસ્તુઓ અગ્નિના સંસર્ગથી તે જ વખતે પવિત્ર થઈ જાય છે. આ લોકમાં અગ્નિ જ સર્વ વસ્તુઓને પ્રકાશિત કરે છે. અગ્નિ જે ધૂપ દીપ નૈવેદ દૂધ દહીં ઘી વગેરે આરોગે છે એ જ સ્વર્ગમાં રહેલા સર્વ દેવો ખાય છે. ઇતિ શ્રી શિવ મહાપુરાણમાં 3જી શતરુદ્ર સંહિતામાં ગ્રહપતિના મદદે મહાદેવ નામનો 15મો અધ્યાય સંપૂર્ણ. ઓમ નમઃ શિવાય.